Good morning, students. Standard 9, Philosophy. Chapter number 8, આપણે ગઈકાલે પૂરું કર્યું. Chapter number 2, દલીલનું રૂપ અને દલીલનું પ્રકાર. અને પહેલાના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે દલીલ એટલે શું. તો કે દલીલ વિધાનોને પરિણિત હોય છે. વિધાન છે એ જ્યારે ભેગા થાય ત્યારે દલીલ બને છે. પણ દલીલનું પ્રામાણિક કેવી રીતે ઓળખવાનું છે? કઈ રીતે માનવું કે આ દલીલ પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે? એના વિશે આજે આપણે આ ચેપ્ટરમાં ભણશું. આપણે જાણીએ છીએ કે તત્વશાસ્ત્ર ઉપલક્ષિત શાસ્ત્ર છે. દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તત્વશાસ્ત્રી દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને ધ્યાનમાં લે છે. પ્રાયોગિક કક્ષાને આપણે દલીલનું રૂપ સ્પષ્ટ કરીએ સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય અપ્રામાણ્ય નક્કી કરી દેવામાં આવે છે. સત્યતા કોષ્ટકની મેળવણી હોય તો એક દલીલ માર્ગનું રૂપ અને બે દલીલ માર્ગના સ્થાન પ્રાપ્તિ નિદર્શનો એ બાબતનો ખ્યાલ મેળવવો જરૂરી છે. દલીલ માર્ગનું રૂપ તો ફોર્મ ઓફ આર્ગ્યુમેન્ટ. દલીલ માર્ગનું રૂપ એટલે જેમાં વિધાન નહીં પણ વિધાન પરિવર્તી કે વિધાન તાર્કિક કારણો આવેલા હોય. દલીલ રૂપ કોને કહેવાય? વિધાન નહીં પણ એમાં વિધાન પરિવર્તી હોય અથવા તાર્કિક કારક હોય તેવા પ્રતિકોને એક એવી સુવ્યવસ્થિત રચના કે ગોઠવણી કે જેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે. દલીલ સીધી નથી મળતી. કેવી રીતે મળે છે? તો કે વિધાનો માટેના પરિવર્તી કે તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતિકોની એક એવી સુવ્યવસ્થિત રચના કે જેમાં વિધાનો મૂકવામાં આવે તો ઓટોમેટિક આપણને દલીલ મળે. દાખલા તરીકે પી સરખી છે ક્યુ તો પી અને હવે મુદ્દા સ્પષ્ટ થાય છે. કેવી રીતે? તો કે દલીલ માટેના રૂપમાં વિધાન નહીં પણ વિધાન માટેના પરિવર્તી અને તાર્કિક કારકો આવેલા હોય છે. અહીંયા પરિવર્તી આવેલું છે અને કારક આવેલું છે. પરિવર્તીઓની વ્યવસ્થિત રચના હોય છે. પરિવર્તીઓના સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે. દાખલા તરીકે ઉપરની દલીલમાંના રૂપમાં આપણે જોઈએ કે પી અને ક્યુ ની અનુક્રમે અ અને એ મહેનત કરે છે તેની સફળતા પ્રાપ્ત કરે છે. આ મહેનત કરે છે તો સફળતા મળે છે. એ બે વિધાન મૂકીએ તો રોગ માટે દલીલ મળે કે જો અને એ મહેનત કરે તો તેને સફળતા મળે. એટલે કે સ્વરૂપી વિધાન છે સ્વરૂપી પ્રતિક છે એ અહીં લાગુ પડે. અને એ મહેનત કરે છે તેથી તેને સફળતા મળે છે. જો આપણે પી તેમજ પિતા સ્થાને અનુક્રમે માનવી દ્રઢ મનોબળ કહેવાય છે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે. દ્રઢ મનોબળ કહેવાય છે કાર્ય સિદ્ધ થાય છે. જો માનવી દ્રઢ મનોબળ કહેવશે તો તેનું કાર્ય સિદ્ધ થશે. એટલે કે સર્કિટ દલીલમાં આ ક્યુ પહેલું પણ દલીલ કાર્યના રૂપનું સ્થાન પ્રાપ્તિ નિર્દેશ વિવિધ વિષયોને લગતી દરેક એક જ રૂપમાં થઈ શકે છે. હવે
प्रमाणभूत और अप्रमाणभूत की लाक्षणिकता। तो अज्ञानवाद विवरण में आता है कि जुड़े क्या क्या है, प्रामाण्य और अप्रामाण्य भाषा मानी जाए छे, એટલે કે અર્થશાસ્ત્ર માં દલીલે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય ભાષા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। પ્રમાણભૂત અને અપ્રમાણભૂત ને પ્રાંતિક તર્કશાસ્ત્રી દલીલનું પ્રામાણ્ય છે તે તપાસવામાં આવે તેની સત્યતા કોષ્ટકના પ્રત્યક્ષ રીતનો વિગતવાર પરિચય મેળવે છે। પ્રામાણ્ય અપ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ दलीलों प्रामाण्य नक्की करवा माटे सत्यता कोष्टकनी प्रत्यक्ष रीत विशे जोशुं।